Hello friends, welcome to Purvanil Education. Welcome to the one more chapter of Black Buck Supplementary Reader. Partner naam che not me, e hu nahi. Yes friends, ek naughty vidyarthi ni vaat che. Je kadach darek shikshakna jivan ma ek vakat aave hoy che. Yes, so let's begin with the very first slide. Not me, matlab hu nahi. Tame chitra joi shako cho, tamari screen par. એક બાળક જે છે સ્કૂલેથી ઘરે આવ્યું છે ને પછી જ્યાં ને ત્યાં બધી વસ્તુઓ ફેંકી રહ્યો છે. યસ, લેટ્સ બિગિન વિથ ધ સેકન્ડ સ્લાઇડ. આઈ એમ જેન. આઈ હેવ અ સન, વી કોલ હિમ લોરી. હી સ્ટડીઝ ઇન ક્લાસ 6. વન ડે લોરી રિટર્ન ફ્રોમ સ્કૂલ. હી ઓપન ધ ડોર વિથ અ કિક, થ્રુ હિઝ કેપ ઓન ધ ફ્લોર એન્ડ શાઉટેડ ઇન વોઇસ. ઇઝ ધેર એનીબડી હોમ ઓર ઇઝ ધેર એનીબડી અરાઉન્ડ? At lunch, he spoke rudely with his father and spilled milk. How was school today? I asked. All right, he said. Did you learn anything? His father asked. Nothing. The teacher scolded a boy and made him stand in a corner. The next day, Laurie remarked at lunch, Well, Charles was bad again today. With a strange smile, he added, Today he hit the teacher. હું જૈન છું. જૈન એનું નામ છે આ સ્ત્રીનું. મારે એક દીકરો છે, અમે તેને લોરી કહીએ છીએ. તે છઠ્ઠા ધોરણમાં ભણે છે. એક દિવસ લોરી સ્કૂલથી આવ્યો. તેણે લાત મારી દરવાજો ખોલ્યો, તેની ટોપી ભોઈ પર ફેંકી અને કર્કશ અવાજે બૂમ મારી, આસપાસ કોઈ છે કે? જમતી વખતે તેના પિતા સાથે ખૂબ ઉદ્ધતાઈથી વાત કરી અને દૂધ ઢોળ્યું. આજે સ્કૂલમાં કેમ રહ્યું? મેં પૂછ્યું. સરસ, તેણે કહ્યું. કંઈ શીખ્યો કે? તેના પિતાએ પૂછ્યું. કશું જ નહીં, શિક્ષકે એક છોકરાને ખૂબ ઠપકો આપ્યો અને એક ખૂણામાં ઊભો રાખ્યો. બીજા દિવસે લોરીએ જમતી વખતે કહ્યું કે આજે પણ ચાર્લ્સે ખરાબ વર્તન કર્યું. વિચિત્ર રીતે હસતા તેણે કહ્યું, આજે તેણે શિક્ષક પર ઘા કર્યો. આજે લોરી છે એ કોઈ ચાર્લ્સ નામના વિદ્યાર્થીની વાત કરે છે અને કહે છે, આજે પણ એણે ઉદ્ધતાઈ કરી અને શિક્ષકને માર્યા. વાય ઇઝ લોરી ટોકિંગ અબાઉટ ચાર્લ્સ? હુ ઇઝ ચાર્લ્સ? લોરી ચાર્લ્સ વિશે શા માટે વાત કરે છે? અરે, ચાર્લ્સ કોણ છે? વાય? આઈ આસ્ક્ડ. બીકોઝ શી આસ્ક્ડ ચાર્લ્સ ટુ કલર ઇન ધ રેડ ક્રેયોન્સ, બટ ચાર્લ્સ વોન્ટેડ ટુ કલર વિથ ગ્રીન. સો હી હિટ ધ ટીચર એન્ડ ધ ટીચર સ્પેન્ક્ડ, દેટ ઇઝ પનિશ્ડ હિમ એન્ડ ટોલ્ડ એવરીબડી નોટ ટુ પ્લે વિથ ચાર્લ્સ, બટ એવરીબડી ડીડ. ધ થર્ડ ડે ચાર્લ્સ હેડ હિટ અ સીસો ઓન ધી હેડ ઓફ ધ લિટલ ગર્લ એન્ડ ધ ટીચર મેડ હિમ સ્ટે ઇનસાઇડ ધ ક્લાસ ફોર ધ હોલ રિશેસ. નેક્સ્ટ ડે ચાર્લ્સ વોઝ આસ્ક્ડ ટુ સ્ટેન્ડ ઇન અ કોર્નર ડ્યુરિંગ સ્ટોરી ટાઈમ બીકોઝ હી કેપ્ટ પાઉન્ડિંગ, દેટ ઇઝ થમ્પિંગ હિઝ ફીટ ઓન ધ ફ્લોર. ઓન ફ્રાઈડે ચાર્લ્સ થ્રુ અ ચોકસ્ટિક એટ ધ ટીચર. માય હસબન્ડ એન્ડ આઈ વર વરીડ અબાઉટ ધ ઇફેક્ટ ઓફ બેડ બોયઝ લાઈક ચાર્લ્સ ઓન અવર લોરી. વોટ વિલ ધ પેરેન્ટ્સ ડૂ? ફ્રેન્ડ્સ, આ સ્લાઇડ છે એમાં એવું કહેવા માગે છે કે જ્યારે લોરી છે એ ચાર્લ્સ વિશે ઘરે આવીને વાતો કરે છે કે આજે આવું થયું, આજે આવું થયું, તો બીજા દિવસે એડ કરે છે, ત્યારે એની મમ્મી પૂછે કે શા માટે? મેં પૂછ્યું, કારણ કે તેણે, એટલે કે શિક્ષકે તેને રાતા ક્રેયોન્સથી રંગ પૂરવા કહ્યું, પણ ચાર્લ્સને લીલો રંગ પૂરવો હતો, તેથી તેણે શિક્ષકે જે શિક્ષક છે તેથી તેણે શિક્ષકને માર્યું અને શિક્ષકે તેને સજા કરી અને સૌને કહ્યું કે કોઈએ ચાર્લ્સ સાથે રમવું નહીં, પણ સૌ રમ્યા. ત્રીજા દિવસે ચાર્લ્સે એક નાની છોકરીના માથામાં સીસો, એટલે કે ચીચવો જે હોય ને, એ વગાડ્યો અને શિક્ષકે તેને આખી રિશેષ દરમિયાન વર્ગમાં રાખ્યો. પછીના દિવસે ચાર્લ્સને વાર્તાના સમય દરમિયાન એક ખૂણામાં ઊભા રહેવા કહ્યું, કારણ કે તે ફરસ પર, એટલે કે જમીન પર પગ ઠોકી રહ્યો હતો. શુક્રવારે ચાર્લ્સે શિક્ષક પર ચોક ફેંક્યો. ચાર્લ્સે જેવા ખરાબ છોકરાઓની લોરી પર પડતી અસર વિશે હું અને મારા પતિ ખૂબ જ ચિંતિત હતા.
હવે માતા પિતા શું કરશે? જોઈએ આપણે, એના બાળકની ચિંતા થઈ રહી છે કે આવા છોકરાઓ સાથે મારો બાળક ભણે તો એના પર 100% ખરાબ અસર થાય. ઓન મંડે, હિયર યુ કેન સી, ઓન મંડે લોરી કેમ બેક એન્ડ શાઉટેડ, ચાર્લ્સ ચાર્લ્સ વોઝ બેડ અગેન ટુડે. હી યેલ્ડ, ગેવ અ શાર્પ ક્રાય સો લાઉડલી દેટ અ ટીચર ફ્રોમ ધ નિયર બાય ક્લાસ કેમ એન્ડ સ્કોલ્ડેડ હિમ. ચાર્લ્સ હેડ ટુ સ્ટે આફ્ટર સ્કૂલ એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન સ્ટેડ ટુ વોચ હિમ. દેન સડનલી હી સ્ટુડ અપ ઓન હિઝ ચેર એન્ડ સ્પોક ઇન અ સ્ટ્રેન્જ ટોન. હાઈ પોપ યુ ઓલ્ડ ડસ્ટ મોપ. આ જે બાળક છે એ બીજા દિવસે એટલે કે સોમવારે લોરીએ ઘેર આવી બૂમ મારી, ચાર્લ્સ ચાર્લ્સ આજે પણ ખરાબ વર્તન કર્યું. તેણે એટલા મોટેથી તીણી ચીસ પાડી કે બાજુના વર્ગમાંથી શિક્ષકે આવીને તેને ઠપકો આપ્યો. ચાર્લ્સને શાળા છૂટ્યા પછી રોકાવું પડ્યું અને બીજા છોકરાઓ તેને જોવા રોકાયા. પછી તે અચાનક જ તેની ખુરશી પર ઊભો થઈ ગયો અને વિચિત્ર અવાજ કાઢી બોલ્યો, હાય પોપ, યુ ઓલ ડસ્ટ મોપ, એટલે કે ધૂળ લૂછવાના ગાભા. એના પપ્પા સાથે એણે આવું વર્તન કર્યું, જે સન છે. અને પછી કે છે, દેન વોટ ડઝ ધીસ ચાર્લ્સ લુક લાઈક, આસ્ક્ડ માય હસબન્ડ. હી ઇઝ બિગર દેન મી, હી ડઝ નોટ હેવ એન ઇરેઝર એન્ડ હી નેવર વિયર્સ અ જેકેટ, કેમ ધ આન્સર. વોટ આર દે ગોઈંગ ટુ ડૂ અબાઉટ ચાર્લ્સ, લોરીઝ ફાધર આસ્ક્ડ. લોરી સેઇડ, થ્રો હિમ આઉટ, દેટ ઇઝ ડ્રાઈવ અવે ઓફ ધ સ્કૂલ આઈ ગેસ. શું કહે છે કે આ ચાર્લ્સ કોના જેવો દેખાય છે? મારા પિતાએ પૂછ્યું. એ મારા કરતાં મોટો છે, તેની પાસે રબર હોતું નથી અને કદી જેકેટ પહેરતો નથી, લોરીએ કહ્યું. તેઓ ચાર્લ્સનું શું કરવા ધારે છે? લોરીના પિતાએ પૂછ્યું. લોરીએ કહ્યું, હું ધારું છું કે તેને સ્કૂલમાંથી કાઢી મૂકશે. યુ મીન દેટ બેડ બોય, પેલા ખરાબ છોકરા વિશે વાત કરે છે? ડ્યુરિંગ ધ થર્ડ એન્ડ ફોર્થ વીક્સ ચાર્લ્સ સીમ્સ ટુ બી ચેન્જિંગ, લોરી રિપોર્ટેડ એટ લંચ. ચાર્લ્સ વોઝ સો ગુડ ટુડે દેટ ધ ટીચર ગેવ હિમ એન એપલ. વોટ, આઈ કુડ નોટ બિલીવ, એન્ડ માય હસબન્ડ એડેડ, યુ મીન દેટ બેડ બોય? યસ ચાર્લ્સ, લોરી સેડ, હી ગેવ ધ ક્રેયોન્સ અરાઉન્ડ એન્ડ પિક્ડ અપ ધ બુક્સ આફ્ટરવર્ડ એન્ડ ધ ટીચર સેડ હી વોઝ હર હેલ્પર. ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન ચાર્લ્સમાં પરિવર્તન થતું હોય તેવું લાગ્યું. લોરીએ જમતી વખતે વાત કરી, ચાર્લ્સે આજે એટલું બધું સારું વર્તન કર્યું કે શિક્ષકે તેને સફરજન આપ્યું. શું, હું માની શકતી નહીં કે, અને એના પિતા એવું કહે છે કે અમને તો વિશ્વાસ નથી આવતો કે કદાચ આવું થયું હોય, એને વર્તન સુધાર્યું અને એને શિક્ષકે સફરજન આપ્યું હોય. શું પેલા ખરાબ છોકરા વિશે કહે છે? હા ચાર્લ્સે, લોરીએ કહ્યું. હા ચાર્લ્સ, લોરીએ કહ્યું. તેણે બધાને ક્રેયોન્સ આપ્યા અને પછીથી તેણે પુસ્તકો એકઠા કરી લીધા અને શિક્ષકે કહ્યું કે તે તેમનો મદદનીશ છે, મતલબ કે આજે એને હેલ્પ કરી રહ્યો છે. આઈ આસ્ક્ડ માય હસબન્ડ, કેન ધીસ બી ટ્રુ, કેન સમથિંગ લાઈક ધીસ હેપન, ઇન ધ નેક્સ્ટ પીટીએ મીટિંગ આઈ એમ ગોઈંગ ટુ ટોક ટુ ચાર્લ્સ મધર. મેં મારા પતિને પૂછ્યું, શું આ વાત સાચી હોઈ શકે? આવું કંઈ બની શકે ખરું? હવે પછીની પીટીઈ મીટિંગમાં અથવા પીટીએની જે મીટિંગ હશે એમાં હું ચાર્લ્સની માં જોડે વાત કરીશ. એન્ડ ધ ન્યૂઝ, આઈ મીન ટુ સે, ધ ન્યૂઝ ઓન મંડે નેક્સ્ટ વીક વોઝ, ચાર્લ્સ સેઇડ ડર્ટી વર્ડ્સ દેર ફોર ઓર થ્રી ઓર ફોર ટાઈમ્સ એન્ડ દેર ફોર હી વોઝ આસ્ક્ડ ટુ વોશ હિઝ માઉથ વિથ સોપ ઈચ ટાઈમ. હી ઓલ્સો થ્રુ ચોક. બીજી અઠવાડિયે સોમવારના સમાચાર. શું કહે છે આ વખતે? કે ચાર્લ્સ 3-4 વાર ગંદા શબ્દો બોલ્યો, તેથી શિક્ષકે દરેક વખતે તેને સાબુથી તેનું મોં સાફ કરવા કહ્યું. તેને ચોક પણ ફેંકેલો. ઇન્વાઇટ ચાર્લ્સ મધર ઓવર અ કપ ઓફ ટી આફ્ટર ધ મીટિંગ, માય હસબન્ડ ટોલ્ડ મી. મીટિંગ પૂરી થયા પછી ચાર્લ્સની માને ચા માટે આમંત્રણ આપજે, મારા પતિએ મને કહ્યું. ઇફ ઓનલી શી ઇઝ ધેર, આઈ સેડ હેઝિટેટિંગલી. મીટિંગ એટલે કે છે કે એ જો ખરેખર ત્યાં હોય તો, મેં અચકાતા કહ્યું. એટ ધ પીટીએ મીટિંગ
I sat restlessly, that means uncomfortably, watching each worrying face. None of the ladies looked so stressed. No one stood up and apologized for her son's bad behavior. No one mentioned Charles. Will Laurie's mother be able to find out Charles' mother? PTA meeting ma hun darek chinta tur chehrao jyoti. Aswasth baithi. Ek pan stri atli badi chinta tur nohoti dekhati. Koye pan ubha thaine potana putrana kharab vartan mate maafi na mangi. Koye pan Charles no ullekh karyo nahi. Shun Laurie ni ma Charles ni ma ne sodhi shakshe? Let's see. After the meeting, I walked to Laurie's teacher. I have been so anxious to meet you. I said, I am Laurie's mother. We are all interested in Laurie, she said. Well, certainly he likes the school. He talks about it all the times. We had a little bit trouble for 2-3 weeks or so, but he is a fine little helper with some excuses. Of course, she said praisingly. Laurie usually adjusts very quickly. I know he is my son, but we are worried about Charles' influence, that is impact on other students. I directly put the point. Charles? Yes, Charles. You must be having a lot of trouble with that boy, I said laughingly. Charles? She was a little bit confused. But I don't have any Charles in my class. Who is Charles? What will Laurie's mother do? હવે આખી બાજી ધીરે ધીરે પલટાવા લાગી છે. શું થયું કે મીટિંગ પૂરી થવાની આરે હતી, એટલે કે મીટિંગ પૂરી થયા પછી હું લોરીના શિક્ષક પાસે ગઈ. હું તમને મળવા માટે ખૂબ આતુર હતી, મેં કહ્યું. હું લોરીની માં છું. અમને સૌને લોરીમાં રસ છે, તે શિક્ષકે કહ્યું. હા, તેને સ્કૂલ ખૂબ ગમે છે. તે આખો વખત તેના સ્કૂલ વિશે જ વાત કર્યા કરે છે. આશરે 2-3 અઠવાડિયા માટે અમને થોડી તકલીફ હતી, પણ સરસ મજાનો નાનો મદદગાર છે. અલબત્ત કંઈક બહાના સાથે તેણે તેની પ્રશંસા કરતા કહ્યું. સામાન્ય રીતે લોરી ઝડપથી અનુકૂળ થઈ જાય છે, મારા દીકરાને હું જાણું ને. પણ બીજા વિદ્યાર્થીઓ પર ચાર્લ્સની અસર વિશે અમને ચિંતા થાય છે, મેં સીધી જ મુદ્દાની વાત છેડી. ચાર્લ્સ? શિક્ષકે કહ્યું. હા, ચાર્લ્સ. એ છોકરો તમને ભારે ત્રાસરૂપ હોવો જોઈએ, મેં હસતા હસતા કહ્યું. ચાર્લ્સ? તે થોડી ગૂંચવાઈ ગઈ. પણ મારા વર્ગમાં કોઈ ચાર્લ્સ નથી. ચાર્લ્સ કોણ છે? લોરીની માં હવે શું કરશે? ખોટું વિધાન. હું હંમેશા સાચો છું. આ વિધાન ખોટું છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. તમે આખી વાત સમજી જ ગયા હશો કે જે ચાર્લ્સ છે એઝ લોરી છે અને લોરી છે એઝ ચાર્લ્સ છે. યસ ફ્રેન્ડ્સ, તો આવું પણ થતું હોય છે ઘણી વખત પેરેન્ટ્સ સાથે. તો આઈ રિક્વેસ્ટ ઓલ ધ પેરેન્ટ્સ કે જ્યારે પણ તમારું બાળક તમને કોઈ પણ પ્રકારની સ્કૂલની વાત કરે તો એના પર ભરોસો કરતા પહેલાં 2 વાર ક્રોસ ચેક કરવું જરૂરી છે. સેમ વાઇસ વર્સા, જો શિક્ષક તમારા બાળક વિશે તમને કોઈ પણ વાત કરે તો એમાં પણ ક્રોસ ચેક કરવું જરૂરી છે. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ ઓન પૂર્વાનિલ એજ્યુકેશન. સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.